પોલીસ તંત્ર દ્વારા પત્રકારો અને જાગૃત નાગરિકોને થતી હેરાનગતિ બંધ કરવા ભરૂચ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવ્યું. પત્રકાર ગૌતમ ડોડિયા સામે થયેલી ફરિયાદના કાવતરાની આશંકા અને તલસ્પર્શી તપાસ જરૂરી હોવાનું જણાવ્યું હતું. ભરૂચ લીંબુ સાપરી વિસ્તારમાં દારૂના અડ્ડા પર પોલીસ કર્મીઓ દ્વારા કથિત હપ્તા ઉઘરાણી મામલે 35થી વધુ વિડીયો વાયરલ થયા હતા. આ વાયરલ વિડીયોની તપાસ કરવાના બદલે તપાસ અધિકારી દ્વારા આ અંગે પત્રકારો અને જાગૃત નાગરિકોને નિવેદન લખવા માટે બોલાવવામાં આવ્યા હતા અને કલાકો સુધી બેસાડી રાખી તેમની આંખે આખી જન્મકુંડળી મેળવવામાં આવી હતી. ત્યાર પછી પણ પોલીસ દ્વારા પત્રકારોની હેરાનગતિ યથાવત રાખતા ભરૂચ જિલ્લાના પત્રકારો દ્વારા જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી હતી. આ ઉપરાંત પત્રકાર ગૌતમ ડોડિયા સામે થયેલી ફરિયાદમાં કાવતરાની આશંકા વ્યક્ત કરી તલસ્પર્શી તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. અલગ અલગ માધ્યમોમાં વર્ષોથી જોડાયેલા પત્રકારો દ્વારા ભરૂચ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર પોલીસના કથિત હપ્તા ઉઘરાણી મામલે સમાચાર પ્રસિદ્ધ કર્યા બાદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વાયરલ વિડીયોમાં કોણ છે તેની તપાસ કરવાના બદલે સમાચારો પ્રસિદ્ધ કરનાર પત્રકારો અને જાગૃત નાગરિકોને નિવેદન લખાવવા માટે બોલાવ્યા હતા. કલાકો સુધી બેસાડી રાખી તેમની જન્મકુંડળી લેવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા પત્રકાર દિનેશ મકવાણા, ગૌતમ ડોડિયા અને જાગૃત નાગરિક સેજલ દેસાઈને નિવેદન દેવા બોલાવ્યા હતા. એટલેથી નહીં અટકતા પોલીસ તંત્રની આવી નીતિ અંગે સમાચાર લખનાર પત્રકાર ગૌતમ ડોડિયાને 4 વખત નોટિસ મોકલવામાં આવી હતી. આ અંગે પત્રકાર ગૌતમ ડોડિયા દ્વારા 3 ઓગસ્ટના રોજ DG તેમજ IG અરજી કરી તેમની જાસૂસી થતી હોય, વોચ રાખવામાં આવતી હોય અને પોલીસ દ્વારા ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે તેવી આશંકા વ્યક્ત કરી હતી. તેમની આ આશંકા વચ્ચે 5 ઓગસ્ટના રોજ A Division પોલીસ મથકા માં તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે અંગે પત્રકારો દ્વારા કાવતરાની શંકા વ્યક્ત કરવામાં આવી છે અને ફરિયાદીના લોકેશન 5 બત્તીથી કલા મંદિર સુધીના રસ્તામાં આવતા સરકારી અને ખાનગી કેમેરાના CCTV ફૂટેજ જ્યાં બનાવ બન્યા તે જગ્યાએ આવેલ રિલાયન્સ મોલ, ICICI બેંકના CCTV ફૂટેજ તેમજ બેંક પાસે આવેલા વિશ્વાસ પ્રોજેક્ટના હેઠળ સરકારી કેમેરાના CCTV ફૂટેજ મેળવવામાં આવે અને યોગ્ય તપાસ કરી આ કાવતરા પાછળ કોણ કોણ સાબેલ છે તેમની તપાસ કરવામાં આવે. આ ઉપરાંત પોલીસ તંત્રમાં એમકેમ પ્રકારે સત્તાના નશામાં કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ ઉપરાંત પત્રકારોને ખોટી રીતે પોલીસ કેસમાં ફસાવવામાં અને તપાસના નામે પત્રકારો પર થતી હેરાનગીથી બંધ કરવામાં આવે તેવી અમારી માંગ કરાઈ હતી. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.